એમાંથી નામદાર કોર્ટને લાગે કે ના આરોપીએ ગુનો કર્યો છે તો આરોપીને સમન્સ ઇસ્યુ કરવાનો. તલવાર દંપતી તલવારવાળો ઇન્સિડન્ટ આપને ખબર છે, સીબીઆઈએ ક્લોઝર રિપોર્ટ ફાઇલ કર્યો હતો, નામદાર કોર્ટે જ ક્લોઝર રિપોર્ટ રદ કરીને પ્રોસીડિંગ સ્ટાર્ટ કર્યું. સાહેબ એવા ઘણા કેસીસ છે વિચ ઇઝ બીન બોશ્ડ અપ. બોશ્ડ અપ એટલે ઇંગ્લિશ ગુજરાતી આવડતું, બોશ્ડ અપ બાય આઈઓ એટલે જજો કહે છે કે અમને ખબર છે પણ હવે ઇન્વેસ્ટિગેશનમાં જ્યારે પ્રૂફ જ નથી આવતો તમે કેવી રીતે સજા કરી શકે, જ્યારે અમને ખબર છે કે પેલો ગુનેગાર છે. એટલે અનફોર્ચ્યુનેટલી એવા ઘણા કેસીસમાં ગુનો સાબિત નથી થઈ શકતો બીકોઝ ઓફ બોશિંગ અપ. અને અગર નિર્ભયાકાંડની જ વાત કરીએ તો સાહેબ એ કેસ એટલા માટે પ્રૂફ થયો કારણ કે સાયન્ટિફિક ડીએનએ પેલાના દાંતના ઇમ્પ્રિન્ટ એ બધું લાયા ત્યારે પ્રૂફ થયું. એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે અગર એટલે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તમે જે ખાલી કહો છો ને કે ના નામદાર કોર્ટ કહેતા આમ થાય, અરે નામદાર કોર્ટ તો કઈ કઈ ને મરી જાય છે કે ભાઈ વ્યવસ્થિત કરો પણ આયો જ્યારે ઘોટાલા મારે છે ત્યારે ફૂલ ઘોટાલા વાગે છે. અને ઘણા પ્રૂફ એક એક્ઝામ્પલ આપું, હવે માની લો મારે કોઈનો કોલ રિપોર્ટ બતાવો હોય, લોકેશન બતાવો હોય તો એ તો ખાલી પોલીસ કઢાવી શકે ને પોલીસ ને મૂડ જ ના હોય કઢાવવાનો તો પોલીસ ક્યાંથી કઢાવવાની. એટલે થઈ ચૂક્યું બનતા ધાક. ચંદ્રશેખરભાઈ વધારે પ્રકાશ પાડી શકશે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કે થોડા સમય પહેલા દહેજના એવા કેસોમાં બહુ ખોટી ફરિયાદો થતી હતી, ટીકા કરી એવી બળાત્કારના કેસની અંદર પણ સર સુપ્રીમ કોર્ટે ઘણી ટીકાઓ કરી છે કે મોટા ભાગના કેસમાં આ ખોટી જ ફરિયાદો થાય છે. એટલે સાવચેતી રાખવી, કોઈ નિર્દોષ ફસાઈ ન જાય. ને અત્યારે તો રાજકારણની અંદર હની ટ્રેપના આખી એક નવી સિસ્ટમ શરૂ થઈ છે દેશમાં, અને એના ભાગરૂપે પણ ઘણી વાર સફર થતો ગણાય છે. સમયનો અભાવ છે, અટકાવવું પડશે. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ ચંદ્રકિશન શેખરભાઈ, આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ, રુઝાનભાઈ અને કૈલાશભાઈ આપણો અમારી સાથે જોડાયા, આપનો ધન્યવાદ.